નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પાવર ગ્રેડની કામગીરીને લઈને ખેડૂત સમાજે આજે પલસાણા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન નજીકના ગામોમાંથી હાઈટેન્શન લાઇન પસાર થાય છે, જેને લઈને ખેડૂતો અને ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરાયો છે. પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં જાણ કર્યા વિના કામગીરી શરૂ કરાઈ છે, જોકે કામગીરી બાદ ખેડૂતોને વળતર અંગે હજુ કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી, તેમજ અધિકારીઓ દ્વારા ખેડૂતોને યોગ્ય માહિતી પણ મળતી ન હોવાની ફરિયાદ ઉઠી છે, જેથી આ કામગીરી અટકાવવા બાબતે સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા આજે પલસાણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોએ સમગ્ર કામગીરીને ગેરકાયદેસર ગણાવી હતી અને ખેડૂતોને વિશ્વાસમાં લઈને વળતર અંગેની માંગ સંતોષવા બાદ જ કામ કરવા માટે ખેડૂતોએ જણાવ્યું હતું. મારું નામ પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ. શાને માટે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છો? સાહેબ, અમારા ગામમાં અમુક લોકો આવતા છે ખેતરમાં કોઈની પરમિશન લીધા વગર. એ લોકોનું કહેવું છે કે અમે પાવર ગ્રીડના માણસો છીએ. અમે બે વાર એ લોકો સાથે મિટિંગ કરી, અમને જણાવો કે કોના ખેતરમાં પોલ આવે છે, કોના ખેતરમાં તાર આવે છે. એ લોકો કોઈ માહિતી અમને આપતા નથી, પ્રોજેક્ટ્સની કોઈ ડિટેલ અમને આપતા નથી, ખેડૂતને શું વળતર આપવાના એ અમને કહેતા નથી, અને અમારી કોઈપણ જાતની લોકોએ સંમતિ લીધી નથી. એટલે અમને એવું લાગે છે કે ટોટલી ગેરકાયદેસર અમને અંધારામાં રાખીને પ્રોજેક્ટ પૂરો કરવા માંગે છે, જેની સામે અમે અમારો વિરોધ નોંધાવીએ છીએ. અને એમ મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં સુધી અમને લોકોને વિશ્વાસમાં નહીં લઈ ત્યાં સુધી એ લોકોના પ્રોજેક્ટનું કામ આગળ કરવું નહીં. હવે આ બાબતે જો આગળ શું પગલાં ભરશો? આગળ જો અમને યોગ્ય વળતર નહીં મળે તો અમે કાયદેકીય રીતે પૂરેપૂરી લડાઈ ચલાવવા માટે નિર્ધાર કરી લીધો છે. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. કેશોદના પોલીસ કર્મીની એક બાજુ ફરજ બજાવતા દર્શાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ 17 વર્ષ સુધી નાસ્તો ફરતો આરોપી દર્શાવવામાં આવ્યો છે. તે મુજબ પોલીસ કર્મીએ રાજ્યપાલને વિનંતી રિપોર્ટ કરી ગુનાની ન્યાયરી તપાસ કરવાની માંગ કરી છે. કેશોદના અર્જુન કાના ડાંગર પોલીસ ખાતામાં 1986માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ શરૂ કરી 30/4/2020 રોજ નિવૃત્ત થયા છે. ફરજ દરમિયાન કોઈ પણ ગેરકાનૂની ગુનાહિત પ્રવૃત્તિ કરેલ નથી કે તેમની નોકરી દરમિયાન ક્યારેય સસ્પેન્ડ, ડિસમિસ કે ખાતકે દંડ કે સજા થઈ નથી. તેમ છતાંય નિવૃત્તિ બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારી સામે ગુનો પેન્ડિંગ હોવાથી હક કિસ્સો મળવા પાત્ર ન હોવાનું નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. 1986માં હું પોલીસ ખાતામાં ભરતી થયો, 30/4/2020માં હું રિટાયર થયો છું. મારી નોકરી દરમિયાન મારો કોઈ રિઝાપોબલ નથી, હું સસ્પેન્ડ નથી, કોઈ ડિસમિસ નથી કે ખાતાની સજા દંડ નથી, જેની અમે મારા હકીસા અત્યારે રોકી બેઠી અમારા ડિપાર્ટમેન્ટે રોક્યા છે. એ એવું કહેવા માગે છે કે તમારા વિરુદ્ધ ગુનો પેન્ડિંગ હોવાથી તમને હકીસા મળવા પાત્ર નથી. તો એ ગુનો 2000ની સાઈડનો છે. 2000 પછી 17 વર્ષ સુધી મને અટક કર્યો છે. અટક કર્યા પછી મને સસ્પેન્ડ નથી કર્યો, ડિસમિસ નથી કર્યો કે મને કોઈ ખાતાની સજા દંડ નથી કરી. તો 17 વર્ષ સુધી મેં પોલીસ ખાતામાં નોકરી કરી, તો મને નાસ્તો ફક્ત બતાવ્યો કે અથવા ક્યાંક બેજ ઉપર મને અટક ના કર્યો. અને અટક કર્યા પછી હજી સુધીમાં કોઈ કોર્ટ તરફથી મને નોટિસ નથી, સમજ નથી કે વોરંટ નથી. તો મારા આ કિસ્સા માટે મેં અમારા અધિકારીને અવારનવાર મળ્યો છું, દરેક એસપી સાહેબને મળ્યો છું. ત્યારબાદ હવે મેં ન સૂચ કે મારે આ રાજ્યપાલ સાહેબને વિનંતી રિપોર્ટ લખવો પડ્યો કે આ ગુનાની ન્યાય તપાસ કરી અમને યોગ્ય ન્યાય મળે એવું માટે અમારી રી તપાસ કરો, અને જો અમને 90 દિવસની અંદર આનો રી તપાસનો નિકાલ નહીં આવે તો અમે 2 માણસ ગમે ત્યારે સુસાઇડ કરશું, અને સુસાઇડ કરશું ત્યારે જે 4 અધિકારી અમને સંડોવી દેવામાં આવ્યા છે, 2000ની સેલના એસપી જુનાગઢ, 2000ની સેલના ઉના પીઆઈ, 2000ની સેલના ડીવાયસપી જેની વિઝિટેશન કર્યું ચૌધરી સાહેબ, અને 2017ના પીએસઆઈ ડીકે વાઘેલાએ મને ગેરકાયદે અટક કર્યો છે. મારા કોઈ પુરાવા નથી, મારા વિશે કોઈ પુરાવા નથી, એમ છતાં મને અટક કરી મને 24 કલાક જેલમાં રાખ્યો અને મને માનહાનિ કરી અને મારી ઇજ્જત ઓલી કરી નાખી છે. એ સારું મેં રાજ્યપાલ સાહેબને વિનંતી રિપોર્ટ કર્યો છે કે ભાઈ આની રીત તપાસ કરાવો અને મને યોગ્ય નિર્ણય કરે, અને આમાં હું ગુનેગાર હોઉં તો મને ગમે સજા મંજૂર છે. મારી માંગણી મારા હકીસા અટકાય હોય મને મળવા પાત્ર, મારા હકીસા અટકાય હોય મારા મળવા પાત્ર છે. હવે અટાણે 60 વર્ષની ઉંમરમાં હું બીજો અમે બિઝનેસ કરી હતી, અમારે ખાવું હું. અર્જુન ડાંગર ડિપાર્ટમેન્ટ દ્વારા હકીસ્સો રોકવામાં આવતા આર્થિક, શારીરિક અને માનસિક તકલીફ ભોગવી રહ્યા છે, જે કારણસર રાજ્યપાલને તેમને વિનંતી કરી અને રિપોર્ટ કરી આત્મવિલોપન બાબતે જણાવ્યું હતું. મારા ઘરવાળાને અટાણે પેન્શન અટકવામાં આવ્યું છે, તો મારે અત્યારે હવે અમે શું કરીએ? બેંકમાં હપ્તા અટાણે અમારે ચાલુ છે,
તો અટાણે 16,000 તો અમારે બેંક નો હપ્તો આવે, તમારે ક્યાંથી ભરપાઈ કરવી છે? તો તમે અટાણે અમારું પેન્શન અટકાવ્યું, ક્યાં કારણે અટકાવ્યું? તો મારો ઘરવાળો આત્મવિલંબ કરે તો મારે પછી એની પાછળ કરવું જ પડે ને. નહીં અમને વકીલ મળે તો અમે 90 દીમાં અમે આત્મવિલંબ કરવા તૈયાર થઈ. તો હવે તમે આ કારણે તમારે બધું તપાસ રીતપાસ કરવી જરૂરી છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં જુદા જુદા ઉચ્ચ અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતનો હકીસોનો ઉકેલ ન આવતા રાજ્યપાલને વિનંતી રિપોર્ટ કરી ગુનાની ન્યાય રીતે તપાસ કરવાની માંગ કરી છે. અને જો 90 દિવસમાં યોગ્ય નિકાલ નહીં આવે તો પતિ પત્ની આત્મવિલોપન કરશું તેવું જણાવ્યું છે. ત્યારે વહેલી તકે ઉકેલ આવશે કે કેમ તે તો હવે જોવાનું જ રહ્યું. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સાબરકાંઠા પ્રાંતિજ ખાતે આવેલા નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર દુકાનો આગળ થયેલા દબાણ દૂર કરવાનો મામલો હાલ તો જાણે દબાવવામાં આવતો હોય તેમ માત્ર નોટિસો ઉપર નોટિસો આપીને ખાલી ટાઈમ પસાર કરવામાં આવી રહ્યો છે. તો દબાણ દૂર કરવા ખુદ નાયબ કલેક્ટર પણ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે. પ્રાંતિજ બાંકરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલા નગરપાલિકા સંચાલિત નગરપાલિકાના ખુદના શોપિંગ સેન્ટર સ્વામી વિવેકાનંદ આગળ દુકાન માલિકો દ્વારા પત્રના શેડ, દુકાન બહાર બાંધકામ, ઓટલા સહિતના દબાણ અંગે અરજદાર દ્વારા દબાણ દૂર કરવા અનેકવાર રજૂઆતો કરાઈ છે. અને અરજદારો દ્વારા નીચેથી લઈને ઉપર સુધી રજૂઆતો કરવામાં આવી છે. જ્યારે સીએમ ઓફિસ દ્વારા પણ પ્રાંતિજ પાલિકાને દબાણ દૂર કરવા માટે લેખિતમાં જાણ કરાઈ છે. પરંતુ પાલિકા માત્ર દબાણ દૂર કરવાની નોટિસ આપીને ખાલી મન વાળ્યું હોય ત્યારે હાલ પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલ દ્વારા નોટિસો ઉપર નોટિસો આપીને ખાલી સમય પસાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. નોટિસ આપીને ભૂલી જાય છે તો અરજદાર દ્વારા નગરપાલિકામાં દબાણ દૂર કરવા માટે પૂછતા ચીફ ઓફિસર આકાશ પટેલ દ્વારા બસ હજુ એક નોટિસ આપું છું તેવું જણાવ્યું હતું. ત્યારે હાલ તો નોટિસ ઉપર નોટિસ આપીને ખાલી સમય લંબાવવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. તો તાજેતરમાં જ ખુદ પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેટિયા દ્વારા પણ દબાણ મામલે નગરપાલિકાને દબાણ દૂર કરવા માટે લેખિતમાં જાણ કરાઈ છે. છતાં પણ પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલ દ્વારા નગરપાલિકાના ખુદના શોપિંગ સેન્ટર આગળ થયેલા દબાણ હટાવવા હજુ કેમ નોટિસ ઉપર નોટિસ આપી સમય પસાર કરે છે, ત્યારે હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે દબાણ દૂર થશે કે પછી હજુ નોટિસો આપીને સમય ઉપર સમય પસાર કરવામાં આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. જીલ રાવલ, NS ગુજરાત ન્યૂઝ, વિસાવદર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરેલા વિકાસના કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનું લાઈવ પ્રોગ્રામ નિહાળવા વિસાવદર નગરપાલિકા હોલ ખાતે એક પ્રોગ્રામ રખાયો હતો. તેમાં ગુજરાત ફાઇનાન્સ બોર્ડ દ્વારા ગુજરાતની 23 નગરપાલિકાઓમાં 105 કરોડના ખર્ચે થયેલ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ગુજરાત સરકાર દ્વારા કરેલા વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિસાવદર શહેર ભાજપ ટીમ તેમજ નગરપાલિકાના સદસ્યો અને સ્ટાફ હાજર રહ્યા હતા. આજ રોજ વિસાવદર નગરપાલિકામાં મુખ્યમંત્રીનો લાઈવ કાર્યક્રમ બધા સદસ્યો તથા ગ્રામજનો સાથે અમે નિહાળેલો હતો. અને આ કાર્યક્રમમાં જે અમને શીખામણ અને જે કાંઈ સૂચનાઓ આપેલી છે એ મુજબ અમે કામ કરીશું. અને પ્રગતિ અને આજે કાંઈ રોડ રસ્તાના કામ છે એના ખાતમુહૂર્ત કરેલા છે એને સારી રીતે નિભાવ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.